નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના શિક્ષકો દ્વારા નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ. નસવાડી તાલુકામાં 700થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે. શિક્ષકોના અનેક પ્રશ્નો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 2005થી નવી પેન્શન યોજના લાગુ કરી છે, જેને લઈ કેટલાય સમયથી શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. ખાસ રાજ્ય જિલ્લા તાલુકા સંઘ દ્વારા આ બાબતે વિરોધ કરાયો છે, છતાંય સરકાર આ બાબતે કંઈ કરતી ન હોય. હાલ રાજ્યમાં ફરી શિક્ષકો જૂની પેન્શન યોજના તેમજ અન્ય પ્રશ્નો હલ થાય માટે આંદોલનના માર્ગે ચઢ્યા છે, જેના ભાગરૂપે નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના શિક્ષકો દ્વારા નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે, જેમાં કારમી મોંઘવારીમાં પગારથી ફક્ત ગુજરાન ચાલે છે, પરંતુ પરિવારના ભવિષ્યનું શું, સરકાર આ બાબતે ધ્યાન આપે અને જૂની પેન્શન યોજના ચાલુ કરે તેવી માંગ કરી છે. નસવાડી તાલુકા ઘટક સંઘના પ્રમુખમંત્રી સાથે શિક્ષક મંડળીના પ્રમુખમંત્રી અને અન્ય મોટી માત્રામાં હાજર શિક્ષકો સૂત્રોચ્ચાર કરી નસવાડી તાલુકા પંચાયતમાં તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર શિક્ષકોનો પ્રશ્ન હલ નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર રાજ્ય સંઘના માર્ગદર્શન હેઠળ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પઠાણ, ZSTV નસવાડી. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ નસવાડી તરફથી અત્યારે જે નવી પેન્શન યોજના બંધ કરી અને જૂની પેન્શન યોજના ચાલુ કરવા બાબતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, હવે એમાં એ મુખ્ય માગણી એવી છે કે નવી પેન્શન યોજનામાં જે છે કે જે જૂની પેન્શન યોજના પ્રમાણે શિક્ષકો નિવૃત્ત થાય ત્યારે એમાં લાભ મળતા નથી અને જે ટૂંકું જે નજીવું પેન્શન મળે છે એના આવનારા સમયમાં જીવન નિર્વાહ ગુજારવો બહુ અશક્ય વસ્તુ છે. એટલે જૂની પેન્શન યોજના લાગુ પડે તો શિક્ષકો રિટાયરમેન્ટ પછી પણ સારી રીતે પોતાનું જીવન ગાળી શકે એ બાબતે જે આવેદનપત્ર મળી છે એ અત્યારે ઉપલી કચેરી અમે